नमस्कार विद्यार्थी मित्रों, दसमा धोरण बधाने सारू रिजल्ट आव्यो हशे एवी अपेक्षा साथे अग्यार बार साइंस नी दुनिया में तमारुं हार्दिक स्वागत छे। आपणे आजे चर्चा करीशुं रसायण विज्ञान विशे। तमे बधा जाणता हशो कि अग्यार बार साइंस नी अंदर रसायण विज्ञान अने भौतिक विज्ञान के जे कम्पलसरी सब्जेक्ट छे के तमे ए ग्रुप राखो के बी ग्रुप राखो, एमांथी आपणे रसायण विज्ञान विषय थोड़ी चर्चा करशुं। रसायण विज्ञान में अमुक बेसिक बाबतो तमे जाणता हशो के नवमा अने दसमा धोरणनी अंदर तमे भण्या होय, पण नवमा अने दसमा धोरणनी अंदर अमुक प्रक्रियाओ होती अने ते प्रक्रियाओ मोटा भागे आपणे शुं करता तो के पाकी करी नाखता। परंतु रसायण विज्ञाननी अंदर ए प्रक्रियाओ केम थाय, ए प्रक्रियाओ माटे क्या नियमो काम करता होय, जो एवी बेसिक बाबतो जाणता हो एटला माटे आपणे रसायण विज्ञान ने ऊंडाणपूर्वक अभ्यास करवो जरूरी होय। तो हवे आपणे रसायण विज्ञान नो अभ्यास चालू करता पहेला अत्यारे आपणे ऑनलाइन एज्युकेशन थी शुरुआत करशुं, तो एनामां पहेला अमुक बेसिक बाबतो कई आपणे जाणता होवा जोईए अने शा माटे जाणवी जरूरी छे। जो मोटा भागना विद्यार्थीओ एवो कहेता होय કે આ સબ્જેક્ટ અઘરો લાગે, આ સબ્જેક્ટ અઘરો લાગે, આ સબ્જેક્ટ અઘરો છે, આ સબ્જેક્ટ સહેલો છે, તો સહેલો છે એ સહેલો શું કામ લાગે? તો કે એના માટેની જે બેઝિક વસ્તુ હોય ને એ લોકોએ જાણતા હોય જેથી કરીને એ સબ્જેક્ટ સરળ થઈ જાય। તો એવી રીતે અઘરો શું કામ લાગતો હોય? તો કે એના માટેની જે બેઝિક જરૂરિયાત હોય એનાથી એ અજાણ હોય। તો કોઈ પણ સબ્જેક્ટ હોય એ હંમેશા સરળ જ હોય, પરંતુ અઘરો ક્યારે બને? કે જ્યારે એની બેઝિક બાબતો આપણે ન જાણતા હોય। તો આપણે શરૂઆત કરશું રસાયણ વિજ્ઞાનની, એ પહેલાં અમુક બેઝિક બાબતો આપણે જાણવી જરૂરી હોય। જો કોઈ પણ તૈયારી કરતા પહેલાં એની કંઈક પૂર્વ તૈયારી હોવી જોઈએ। તો આપણે રસાયણ વિજ્ઞાનની જ વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન આપણે સરળ કરવું છે। રસાયણ વિજ્ઞાનમાંથી કોઈ પણ ગમે રીતે પ્રશ્ન પૂછે તો આપણે એનો ઇન્સ્ટન્ટ આન્સર કેમ આપી શકીએ? તો એના માટે અમુક બેઝિક બાબતો આપણે કેવી જાણતા હોવા જોઈએ? તો યાદ કરો, નવમાં દસમા ધોરણની અંદર તત્વો વિશેની માહિતી આવતી। આમ તો જુઓ ને તો રસાયણ વિજ્ઞાન એટલે તત્વોનું જ્ઞાન કહેવાય। તે વર્ષો પહેલાં જે એક જ શાખા હતી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્યારે તત્વો વિશેનું જ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન કહેવાતું। તો હવે બેઝિક બાબતો તત્વો વિશેની આપણે જાણતા હોવા જોઈએ। આ ઉપરાંત તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચના ભણ્યા હશો। સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં દાખલા તરીકે તમે નવમા દસમા ધોરણમાં ભણ્યા જ હોય કે સોડિયમ હોય તો એનો પરમાણુ ક્રમાંક 11 અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો Da8+1। તો આવું બેઝિક બાબતો તમે જાણો છો, તો એ બેઝિક બાબત એક આપણે જાણતા હોવા જોઈએ। આ ઉપરાંત તત્વોને સંજ્ઞા સ્વરૂપે લખવું કેમ લખવું? તો સામાન્ય રીતે બધાને ખબર હોય કે તત્વોને સંજ્ઞા સ્વરૂપે લખતા હોય ત્યારે એને સંજ્ઞાનું નિર્દેશન કરતી વખતે પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજો સ્મોલ હોય। આ ઉપરાંત એ પણ આપણે આગળ ડિટેલમાં થોડુંક જોશું। આ ઉપરાંત આપણે તત્વોનું જ્ઞાન છે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશેનું જ્ઞાન છે। આ ઉપરાંત કોઈ પણ તમને સંયોજન આપવામાં આવે તો સંયોજનના સામાન્ય પરમાણુ ભાર તમે જાણતા હોય, તત્વોના પરમાણુ ભાર એટલે એના ઉપરથી આખા અણુનો અણુભાર મેળવી શકો। એના માટે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેની અંદર આવો બેઝિક ડિટેલનો અભ્યાસ કરવાનો છે। તો આમ રસાયણ વિજ્ઞાનની અંદર તમે આવો પાયાની બાબતો જો જાણતા હશો, આમ જુઓ તો પેલા શરૂઆતમાં નવમા દસમા ધોરણમાં જે આવતું એમાં જ થોડુંક ડિટેલમાં જવાનું, એટલે થોડુંક ડિટેલમાં જશો કે આપોઆપ તમને ખબર પડશે કે આગળ આપણે જે ભણ્યા હતા એ અધૂરી થોડી માહિતી હતી, હવે આમાં એ માહિતી પૂરી થાય। અહીંયા જે સાયન્સમાં હશે એ સાબિતી સહિતની વસ્તુ હશે, જેથી કરીને એને આપણે સ્વીકારવી સરળ બને અને અભ્યાસ કરવો પણ સરળ બને। આ ઉપરાંત 11 સાયન્સ અને 12 સાયન્સમાં આપણે વિચારીએ રસાયણ વિજ્ઞાનની બાબતમાં, તો 11 સાયન્સ અને 12 સાયન્સમાંથી 12 સાયન્સની બોર્ડની એક્ઝામ હોય, પછી રસાયણ વિજ્ઞાનમાં હોય એવી રીતે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં હોય એવી રીતે જીવ વિજ્ઞાન અને એવી રીતે ગણિતશાસ્ત્રમાં હશે, પરંતુ 11 સાયન્સ છે એની એક્ઝામ જે તે સ્કૂલમાં લેવાતી હોય અને 12 સાયન્સની એક્ઝામ બોર્ડમાં લેવાય। એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને એવું હોય કે 12મું ધોરણ છે એ જ અગત્યનું છે, પરંતુ એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જેટલું મહત્વ 12માનું છે એટલું જ મહત્વ 11માનું છે। કારણ કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આધારે એડમિશન થતા હોય તો એમાં JEE અને NEET
જેમાં 12માનું અને 11માનું મહત્વ ઇક્વલ હોય છે અને આમ પણ તમે જોઈ શકો છો કે 11માનું બેઝિક જેને કમ્પ્લીટ હશે એના માટે જ 12મું ઈસી મળવાનું છે એટલે 11માને મહત્વ આપણે 12માં જેટલું જ આપવાનું છે પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 10મા ધોરણની અંદર તમે લાઈન ટુ લાઈન ફકરા પાકા કરતા અહીં એવા ફકરા પાકા કરવાની જરૂર નથી 11મા ધોરણમાં ખાસ કોઈ પણ કોન્સેપ્ટ તમે જે ભણો છો એ શું કહેવા માંગે છે એ તમે જાણતા હોવા જોઈએ એટલે કોઈ પણ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો કારણ કે 11મું ધોરણ બોર્ડ લેવલે વિચારો તો એમસીક્યુ બેઝમાં કામ આવશે ક્યાં તો કે જેડબલ્યુ અને નીટમાં તો અહીંયા 11મા ધોરણમાં આપણે લાઈન ટુ લાઈન પાકું કરીને ફકરા પાકા કરીને એવા રટ્ટા મારવાની જરૂર નથી અહીંયા કોઈ પણ ટોપિક તમે ભણો છો એ ટોપિક શું કહેવા માંગે છે એ ટોપિકનો મેઇન હાર્ટ તમે જાણતા હોવા જોઈએ જેથી કરીને તમે એના આધારે કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો તમે એનો ઇન્સ્ટન્ટ આન્સર આપી શકો તો આ રીતની આપણે 11મા ધોરણની તૈયારી હશે અને 11મા ધોરણની તૈયારી આપણે જે રસાયણ વિજ્ઞાનની અંદર સ્ટાર્ટ કરીએ છીએ તો અમુક બેઝિક બાબતો આપણે જાણતા હોવા જોઈએ તો મેં આગળ તમને વાત કરી તત્વો વિશેની પરમાણુ ક્રમાંક વિશેની તો એના પછીના હવે આપણે એ જોશું કે તત્વો વિશેની શું માહિતી જાણતા હોવા જોઈએ પરમાણુ ક્રમાંક વિશે શું જાણતા હોવા જોઈએ આ ઉપરાંત ઈ સિવાય ઇલેક્ટ્રોન રચના જે તમે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો જાણો છો એ સિવાય આઉપબાઉ હુંડ અને પૌલીના નિયમો આધારિત જેને આપણે આધુનિક ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ તો એ બધાના આપણે બેઝિક કન્સેપ્ટનો અભ્યાસ કરશું અને પછી ચેપ્ટરની આપણે શરૂઆત કરશું.